चैनल ऑफ वडोदरा। देश में रांधण गैस पेट्रोल डीजल सहित भाव वधारा वडोदरा शहर कांग्रेस द्वारा मांडवी खाते गैस ना सिलिंडरो उचकी सूत्रोच्चार करी विरोध करता पुलिस द्वारा तेओनी अटकायत करवामां आवी हती। देश में छेल्ला 27 वर्षों थी भारतीय जनता पार्टी की सरकार केन्द्र तेमज गुजरात सहित अनेक राज्यों में छे त्यारे रांधण गैस की सबसिडी सरकारे बंद करी देता छेल्ला केटलाक महीनाओं में रांधण गैस ना सिलिंडरोना भाव में तोतिंग वधारो करी देवामां आव्यो छे, जेना कारणे गृहिणीओना घरनुं बजेट पण खोरवाई गयुं छे। महिलाओंनी चिंता करता देशना वडाप्रधाने रांधण गैसना भावमां वधारा अंगे मौन सेवी लीधुं छे। त्यारे कांग्रेस द्वारा रांधण गैस पेट्रोल डीजल तथा खाद्य तेलना भाव वधारा सामे विरोध प्रदर्शन करी रह्या छे, जेमां जनता पण हवे मोंघवारीथी त्रस्त थई गई छे। आजे वडोदरा शहर कांग्रेस द्वारा महंगाई मुक्त अभियान अंतर्गत शहरना रावपुरा विधानसभा मत विस्तारमां मांडवी चार दरवाजा पासे गैसना सिलिंडरो साथे हाथमां सिलिंडरो ऊंचकी सूत्रोच्चार साथे भाजप सरकार सामे मोंघवारीनो विरोध करता सूत्रोच्चार पुकार्या हता अने मंगळ बजार सुधी महंगाई मुक्त भारतनी रेली काढवानी तैयारी करता पोलीस द्वारा तमाम कांग्रेसना नेताओ जेमां शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, नेता अमीबेन रावत, नरेन्द्र रावत, सरस्वतीबेन हेमांगिनीबेन कोलेकर सहितना कांग्रेसना पदाधिकारीओ तथा कार्यकरो टिंगाटोड़ी करी अटकायत करता कांग्रेसना कार्यकरो द्वारा पोलीसनी गाड़ियों ने आगळ वधता अटकावाना प्रयास कर्या हता। त्यारे पोलीसे दरमियानगिरी करी पोलीसनी गाड़ियों ने आगळ वधारी हती। त्यारे आ तबक्के मांडवी खाते ट्राफिक जामना दृश्यो पण सर्जाया हता। आयोजन छे रांधण गैसना भावना बोटलो दिवसे दिवसे एना भाव आसमाने जई रह्या छे। जे गैसनो बोटल कांग्रेसी सरकारमां डॉक्टर मनमोहन सिंह प्रधानमंत्री हता 2014 400 રૂપિયાનો રાંધણ ગેસનો બોટલ આજે 999 નહીં 1000 રૂપિયા થઈ ગયો। કોંગ્રેસ પાર્ટી સબસિડી આપતી હતી, આ લોકોએ ઝીરો સબસિડી કરી। જે તેલનો ડબ્બો 999 રૂપિયાનો મળતો હતો આજે 2800 રૂપિયાનો મળે છે। જે પેટ્રોલ 60 રૂપિયાનું મળતું હતું આજે 105 રૂપિયાનું મળે છે। જે ડીઝલ 40 રૂપિયાનું મળતું હતું આજે 106 રૂપિયાનું મળે છે। તો તમે 2014 સૂત્ર આપ્યું, તમને પ્રજાએ તમારી પર વિશ્વાસ કર્યો, ભાજપ વાળા પર તમે સ્લોગન આપ્યું બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર યે સરકાર વો સરકાર। તો પબ્લિક એવું કહે છે કે બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર ભાજપ કી લૂંટરો કી સરકાર। આ વડોદરાની ગુજરાતીને દેશની પ્રજા અનુભવ કરી રહી છે। અમે કોંગ્રેસ પાર્ટીને મહાત્મા ગાંધીના સિપાહીઓ છે, અમે મોંઘવારી સામે આંદોલનનું બીડું ઉપાડ્યું છે। અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં આ લોકોની સામે લડે છે, અમે પણ લડી રહ્યા છે અને અમે નથી ગભરાતા ભાજપથી, કારણ કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને કોંગ્રેસ આઝાદી અપાઈ। આ બીજી આઝાદીની લડાઈ છે એવું અમને લાગી રહ્યું છે અને માટે અમે પ્રજા માટે રોડ રસ્તા પર આવ્યા છે। તો ગેસના બોટલનો ભાવ વધારો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, મોંઘવારી જે કૂદકેને ભૂસકે વધી રહી છે, આ બધા મુદ્દાને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવીથી ન્યાય મંદિર અમે આ ભાવ વધારો અને મોંઘવારી વિરુદ્ધમાં આંદોલન રાખ્યું છે। ફરી ગેસના ભાવ 50 રૂપિયા ભાવ વધારો થયો, દરેક શહેરમાં ગેસનો ભાવ આજે 1000 રૂપિયાને પાર થઈ ગયો। એક સામાન્ય ઘરમાં જ્યારે ગેસનો સિલિન્ડર 20 દિવસ 21 દિવસ ચાલતો હોય, એટલે કે રોજનો 50 રૂપિયો ફક્ત ગેસનો ખર્ચ, આજે ભારતમાં એક બાજુ જીએસટી નોટબંધી કોરોનાના લીધે લોકોની બેરોજગારી વધી છે, આવકો ઘટી છે, બીજી બાજુ સતત મોંઘવારીનો મારો, પેટ્રોલ ડીઝલના ભાવ જોઈ લો, અનાજનો ભાવ જોઈ લો, તમામ ખાદ્ય પદાર્થના ભાવ જોઈ લો, અને હવે આ રાંધણ ગેસનો ભાવ વધારો। ગૃહિણી જાય તો ક્યાં જાય, જે ઘર 15,000માં ચાલતું હતું આજે 25,000માં બી નથી ચાલતું, ઘરના બે છેડા મેળવવા મુશ્કેલ થઈ ગયા છે, મોંઘું શિક્ષણ, તમામ વસ્તુમાં મોંઘવારી, બેંકોની લોનો મોંઘી થઈ ગઈ, હપ્તા વધી ગયા, ત્યારે લોકોની વેદનાને વાચા આપવા આજે અમે આ જનતા આંદોલન કરી રહ્યા છીએ। બેન, અગાઉ જ્યારે રાંધણ ગેસના ભાવ હતા સ્મૃતિ ઈરાનીએ સિલિન્ડર સાથે વિરોધ કર્યો હતો, હવે તેઓ કંઈ બોલતા નથી, શું કહેવાય? 400 રૂપિયામાં જે મહેંગાઈ દાયનનું નાચ નાચતા હતા અને જે સરકાર વિરુદ્ધ અમે ભાવ ઘટાડશું એવા નારા કરીને જે સરકાર આવેલી, જે સ્મૃતિ ઈરાની હતા ત્યારે જે ગેસના બાટલા લઈને રોડ પર ઉતર્યા હતા, આજે એમને લોકોની મોંઘવારી અને લોકોને જે ગેસના ભાવ વધ્યા છે જોવાતા નથી, ગવર્મેન્ટે સબસિડી બી બંધ કરી દીધી છે, ત્યારે એમને આજે ડાયરેક્ટલી અમે આહવાન કરીએ છીએ કે તમે નાગરિકો માટે બોલો, તમારો અવાજ બુલંદ કરો, તમારી સરકાર પર પ્રેશર લાવો કે લોકોની માટે ભાવ વધારો પાછો ખેંચે। વડોદરામાં મહિલા સાંસદ છે, ધારાસભ્યો છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, એ પણ ગૃહિણી છે, તેમ છતાં તેઓ ભાવ વધારા સામે બોલતા નથી। ભાવ વધારો તો તમામ ગૃહિણીઓને નડે છે, કદાચ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો પાર્ટીની શરમમાં બોલી નથી શકતા, પણ તેમને, તમે નાગરિકોને રિપ્રેઝન્ટ કરો છો, તમે હજારો મહિલાઓને રિપ્રેઝન્ટ કરો છો, ત્યારે આ મહિલાઓની વેદનાને વાચા આપવા તેમને બી આપના મારફત હું આહવાન કરું છું। આજે કેવી રીતે વિરોધ કર્યો? આજે અમે ગેસના બાટલા લઈને, ગેસના બાટલાના જે અત્યારે પ્રાઇસ રાઇઝ થઈ છે એનો વિરોધ કરીએ છીએ। અમે સરકારની આંખો ઉગાડવા માંગીએ છીએ કે એક ગૃહિણીને 1000 રૂપિયા દર 20 દિવસે કાઢવા ખૂબ અઘરા પડે છે। 400 રૂપિયાનો જે બાટલો હતો આજે અઢી ગણી પ્રાઇસ થઈ ગઈ,
અને તમે લોકોને વચન આપેલું કે અમે મોંઘવારી કંટ્રોલ કરશું, તો ક્યાં ગયા તમારા એ વચન? આના કરતાં જે બુરે દિન તમે બુરે દિન કહેતા હતા એ એકચ્યુઅલી લોકો માટે અચ્છે દિન હતા, પાછા એ દિવસો આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. आप जानते हो कि 2014 में जब शासन में आने का था तब नरेंद्र मोदी ने 400 रुपये का गैस का बाटल उन्होंने महंगा बताया था. आज वही नरेंद्र मोदी आज 1000 रुपया ले रहे हैं. जिस तरह से आप जानते हैं कि उज्ज्वला योजना का बहुत बहुत प्रचार किया गया, गरीब आदिवासी महिलाओं के फ़ोटो खींचे गए कि उनके घर पर हम गैस पहुँचा रहे हैं, मगर आप देख सकते हैं 1000 रुपये गैस का बाटल एक सामान्य आदमी के जीवन के अंदर पेट्रोल डीजल सभी चीज़ों के भाव की वजह से 5000 से 10000 रुपया ज़्यादा बजट पर पड़ रहा है. और वो बजट लाएगा कहाँ से? ये सरकार को वापस भेजने का समय आ चुका है. ये सरकार बेफाम लूट रही है और उसके सामने आज वडोदरा कांग्रेस ने शहर के बीच में लोगों को जागरूक करने के लिए और ये महंगाई दूर करने के लिए सरकार को हम आंदोलन के स्वरूप में यहाँ पर इकट्ठे हुए हैं.